નમસ્તે બાળ મિત્રો, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું જાંબુકિયા સુમિત્રા, ધોરણ 7 કોમ્પ્યુટર વિષય શિક્ષિકા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાઠ પહેલો ઇન્ટરનેટ અને ઈમેલમાં ઈમેલ વિશે શીખીશું. પેજ નંબર 25 ઉપર ઈમેલ. ઇન્ટરનેટ દ્વારા ટેક્સ, સંદેશા, ચિત્રો, વિડીયો વગેરે મોકલવા માટે ઈમેલનો ઉપયોગ થાય છે. ઈમેલ એકાઉન્ટ ધરાવનારા સૌ સાથે તમે ઈમેલના ઉપયોગ દ્વારા સંદેશાની આપલે કરી શકો છો. આ માટે તમને ઇન્ટરનેટનું જોડાણ, ઈમેલ એકાઉન્ટ અને જે વ્યક્તિ સાથે તમે સંદેશા વ્યવહાર કરવા ઈચ્છતા હોય તેના ઈમેલ એડ્રેસની જરૂર પડે છે. જો શું કહે છે કે તમારે જો ઈમેલ મોકલવો હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા પીસીની અંદર ઇન્ટરનેટનું જોડાણ હોવું જોઈએ, ઇન્ટરનેટ કનેક્ટ હોવું જોઈએ. બીજો પોઈન્ટ, ઈમેલ એકાઉન્ટમાં તમારું એકાઉન્ટ હોવું જોઈએ. અને ત્રીજો પોઈન્ટ કે જે વ્યક્તિને તમે સંદેશો મોકલવાના છો, જે વ્યક્તિને તમે ઈમેલ મોકલવાના છો તેનું ઈમેલ એડ્રેસ તમારી પાસે હોવું જરૂરી છે. તો યાહુ કંપની છે, જીમેલ છે, રેડિફાઈ મેલ છે, એ કેટલીક પ્રચલિત ઈમેલ સેવાઓ છે જે તમે એ સાઇટ ઉપર જઈ, વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારું ઈમેલ એકાઉન્ટ છે ફ્રી ઓફ ખોલાવી શકો છો. એમાં કોઈ પણ પ્રકારની ચાર્જ લેવામાં આવતો નથી, એટલે કે મફતમાં તમે તમારું ઈમેલ એકાઉન્ટ ખોલાવી શકો છો. યાહુ, જીમેલ, રેડિફાઈ મેલ આ બધી ઈમેલની સેવાઓ પૂરી પાડે છે. તો ઈમેલ છે એનું ઈમેલ એડ્રેસ કેવું હોય એના વિશે વાત કરીએ. તો તમને બુકમાં જો પેજ નંબર 25 ઉપર નવનીત એજ્યુકેશન લિમિટેડનું ઈમેલ એડ્રેસ નીચે આપેલું છે. શું નામ આપ્યું છે? તો કે navneet.ahd@navneet.com. તો આ શું છે? તો કે નવનીત એજ્યુકેશન લિમિટેડનું ઈમેલ આઈડી છે. ઈમેલ આઈડી શું છે? તો કે navneet.ahd@navneet.com. જો તમે તો ઈમેલ આઈડીને નિરખીને જોશો તો પહેલાં જે નવનીત લખેલું છે ડોટ પહેલાં, એને યુઝર નેમ બોલાય. શું બોલાય? યુઝર નેમ. પછી આ એ છે એને @ની સાઇન બોલાય. ત્યાર પછી આ નવનીત આ લખેલું છે હોસ્ટ છે, અને આ છેલ્લે .com લખ્યું છે એ શું છે? ટાઈપ છે. તો હોસ્ટ અને ટાઈપ બેને તમે મર્જ કરો ને તો ડોમેઇન નેમ થાય. શું થાય? ડોમેઇન નેમ. એમાં પેલું છે યુઝર નેમ. યુઝર નેમમાં તમે તમારું પોતાનું નામ પણ લખી શકો, અથવા તો તમારી કોઈ કંપની હોય એનું નામ પણ લખી શકો છો ઈમેલ આઈડીમાં. ઉપયોગકર્તાએ જે નામે તેનું ઈમેલ એકાઉન્ટ ખોલ્યું હોય તે નામ તેને ઈમેલ આઈડી પણ કહે છે. તો યુઝર નેમ શું છે? તો જે આ નામ છે એ તમારું પોતાનું પણ હોઈ શકે, તમે જે નામનું ઈમેલ આઈડી ખોલ્યું હોય એ નામ તમે અહીંયા લખી શકો. ત્યાર પછી @ની સાઇન. તો કે યુઝર નેમ પછી હંમેશા @નું ચિહ્ન આવે છે, એટલે કે આ નિશાની ફરજિયાત આવે જ છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આવે છે ડોમેન નેમ. ડોમેન નેમ એટલે શું? તમે જાણો છો તેમ હોસ્ટ અને સાઇટનો પ્રકાર મળીને ડોમેન નેમ બને છે. વ્યક્તિગત રીતે ઈમેલ આઈડી manav@gmail.com, આવું એક તમને ઉદાહરણ આપ્યું છે ઈમેલ આઈડીમાં. તો આમાં યુઝર નેમ કોણ છે? તો કે માનવ છે. ડોમેન નેમ શું છે? તો કે gmail.com છે તેનું ડોમેન નેમ છે. અથવા બીજું એક ઈમેલ આઈડી આપ્યું છે arpna123@yahoo.in વગેરે જેવું હોય. તો આ જે અર્પનાનું ઈમેલ આઈડી છે એમાં યુઝર નેમ કોણ છે? તો કે arpna123. અને ડોમેન નેમ શું છે? તો કે yahoo.in એનું ડોમેન નેમ છે. સમજાઈ ગયું? તમને આના સિવાયનું જો ઈમેલ આઈડી આપ્યું હોય તો એમાં તમને યુઝર નેમ, ડોમેન નેમ શોધતા આવડવું જોઈએ. પહેલું જે આ નામ હોય એને યુઝર નેમ કહેવાય, @ પછીનું જે નામ હોય એને ડોમેન નેમ કહેવાય. ત્યારબાદ પેજ નંબર 26 ઉપર જો તમારે તમારા માટે ઈમેલ આઈડી ખોલવું હોય તો એના માટે એક ઉદાહરણ આપ્યું છે કે yahoo.com માં તમે ઈમેલ આઈડી કેવી રીતે ખોલી શકો.
तो ईमेल आईडी खोलवा माटे पॉइंट पहेलो www.yahoo.com માં લોગઇન કરો, તમને યાહૂ નું હોમ પેજ દેખાશે। જો પેજ નંબર 26 ઉપર જે પહેલું ચિત્ર છે એવું ચિત્ર દેખાશે। આ ચિત્રની અંદર તમને પેજ આ પેજ ઉપર તમે ત્રણ જગ્યાએથી મેલ લખેલું જોશો। જો પહેલું છે અહીંયા, બીજું અહી માઉસ નો એરો હલે છે ત્યાં, અને ત્રીજું છે આ સિમ્બોલ છે બાજુમાં મેલ લખ્યો છે। તો તમે પેજ પર ત્રણ જગ્યાએ મેલ જોઈ શકો છો। તો પોઈન્ટ બીજો, મેલ ઉપર ક્લિક કરો, તમારી ઈમેલ એકાઉન્ટ ખોલવા માટેનું એક વેબ પેજ તમને દેખાશે। આ ત્રણ માંથી કોઈ પણ એક જગ્યાએ તમે ક્લિક કરો એટલે પેજ નંબર 27 માં જે ચિત્ર આપ્યું પેલું એવું ચિત્ર ખુલી જશે। જો ઈ ચિત્રમાં નવા એકાઉન્ટની રચના કરવા માટે ક્રિએટ ન્યુ એકાઉન્ટ ઓપ્શન જે દેખાય છે ત્યાં ક્લિક કરવાનું કહે છે। યાદ રાખો, જો તમે યાહુમાં એકાઉન્ટ ધરાવતા જ હોય તો તમારે માત્ર તમારી યુઝર નેમ અને પાસવર્ડ ટાઈપ કરીને ટેક્સ્ટ બોક્સની નીચે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે। જો તમારે નવું બનાવવું હોય તો ક્રિએટ ન્યુ એકાઉન્ટમાં જવાનું, પણ એકવાર તમારે તમે બનાવી લીધું હોય તો અહીંયા તમારે યુઝર એકાઉન્ટ નાખવાનું છે અને એની બાજુમાં તમારે અહીં નીચે પાસવર્ડ નાખવાના છે। પાસવર્ડ નાખ્યા પછી સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી પેજ નંબર 28 ઉપર જો તમારે નવું એકાઉન્ટ બનાવવું હોય તો કઈ જગ્યાએ જવું પડે, તો પોઈન્ટ ત્રીજો, નવું ઈમેલ એકાઉન્ટ ખોલવા માટે ક્રિએટ ન્યુ એકાઉન્ટ ઉપર ક્લિક કરો, તમને સાઇન અપ પેજ દેખાશે। એટલે જો પેજ નંબર 28 ઉપર જે પહેલું ચિત્ર છે એવું સાઇન અપ પેજ દેખાશે। એ પેજમાં સૌથી પહેલા અહીંયા ઇંગ્લિશ ઇન્ડિયા છે એટલે આ જગ્યાએ તમારે ઇંગ્લિશ ઇન્ડિયા જ રાખવાનું છે। આ જગ્યાએ ફર્સ્ટ નેમ છે ત્યાં તમારું પોતાનું નામ લખવાનું છે, બાજુમાં લાસ્ટ નેમ છે ત્યાં તમારી સરનેમ લખવાની છે। સરનેમ લખો એટલે અહીંયા ઓટોમેટિક એક ઈમેલ એકાઉન્ટ જનરેટ થશે, એમાંથી જે તમને અનુકૂળ લાગતું હોય એવું એક ઈમેલ એકાઉન્ટ લઈ લેવાનું છે, સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે ઈમેલ એકાઉન્ટના જે પાસવર્ડ નાખવાના હોય તે પાસવર્ડ આ જગ્યાએ નાખવાના છે। ત્યાર પછી કન્ટ્રીનું મેનુ છે, એ મેનુમાંથી ઇન્ડિયા અત્યારે સિલેક્ટ કરેલું જ છે। જો ઇન્ડિયા સિલેક્ટ ના કરેલું હોય તો સૌથી પહેલા તમારે આ જગ્યાએ ઇન્ડિયા લઈ લેવાનું। ત્યાર પછી તમારા મોબાઈલ નંબર તમારે નાખવાના છે। જો તમે જે મોબાઈલ નંબર નાખો ને એ મોબાઈલની અંદર 4 ડિજિટનો એક ઓટીપી આવશે, એક પાસવર્ડ આવશે, એ પાસવર્ડ તમારે આમાં એડ કરવાનો છે। 4 અંકનો એક કોઈ પણ અંક હોઈ શકે અથવા તો શબ્દ હોઈ શકે, એ ઓટીપી આવશે તમારે આ જગ્યાએ, પછી આગળ નેક્સ્ટ નાખવાનું રહેશે। ત્યારબાદ નીચે જો જન્મ તારીખ છે, બર્થ ડેટ, એમાં ડેટ એટલે તારીખ, મંથ એટલે મહિનો, યર એટલે વર્ષ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી જાતિ પૂછી છે, ફિમેલ કે મેલ, ગર્લ્સ કે બોયસ, એ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ આગળ સ્ક્રોલ બારનો ઉપયોગ કરી અહીંથી નીચે લઈ જઈએ અને આગળનું પેજ છે એ તમારે ભરવાનું રહેશે। ચોથું, દરેક ટેક્સ્ટ બોક્સમાં ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો, બાકીનું પેજ જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો અને તમે વિગતો ભરો। એટલે આ બધી વિગતો ભરાઈ જાય ત્યાર પછી અહીં છેલ્લે લાસ્ટમાં એ ક્લિક કરવાનું છે, ક્રિએટ એકાઉન્ટ ઉપર તમારે માઉસ ક્લિક કરવાનું છે અથવા તો કીબોર્ડમાંથી એન્ટર કી દબાવવાની છે। એટલે પેજ નંબર 29 ઉપર પેલું ચિત્ર છે એવું ચિત્ર ખુલી જશે। અને પાંચમો પોઈન્ટ, બધી જ વિગતો ભર્યા પછી ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરો, તમને વેરિફિકેશન પેજ દેખાશે। આ વેરિફિકેશન પેજ છે, આમાં જો આ જગ્યાએ અમુક અંક લખા છે એ તમારે શબ્દ અને અંક બંને છે એ તમારે અહીંયા નીચે એન્ટર કોડમાં લખવાના છે, લખી અને અહીંયા સબમિટ કોડ ઉપર ક્લિક કરવાનું છે। તો એ દેખાય છે તમને શું લખ્યું છે, તો કે હા શું લખ્યું છે, તો કે 6Y6H R7E આટલું લખાઈ જાય। ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ, બોક્સમાં આપેલા નમૂનાનો કોડ જુઓ અને નીચે આપેલા ટેક્સ્ટ બોક્સમાં તે નમૂનાના કોડને ભરો। એટલે આ જે કોડ છે એ અહીંયા આપણે ટાઈપ કરવાના છે અને ત્યાંથી સબમિટ કોડ ઉપર ક્લિક કરવાનું છે।
એટલે પેજ નંબર 30 ઉપર પેલું ચિત્ર છે એવો એક સક્સેસફુલ નો મેસેજ આવી જશે. સાતમો પોઈન્ટ, સબમિટ કોડ બટન ઉપર ક્લિક કરો, તમને એક પેજ દેખાશે, તમારો ઈમેલ એકાઉન્ટ ખુલી ગયાનો એ સંદેશો આપે છે. તો જો પેજ નંબર 30 ઉપર આવું એક ચિત્ર ખુલશે, રાઈટ ની નિશાની વાળું, યોર એકાઉન્ટ હેઝ બીન સક્સેસફુલી ક્રિએટેડ, તમારું એકાઉન્ટ છે એ સક્સેસફુલ રીતે ક્રિએટ એટલે કે બની ગયું છે. ત્યાર પછી ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું છે. આઠમો પોઈન્ટ, ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ શરૂ કરવા માટે ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરો, તમને તમારા ઈમેલનું ઇનબોક્સ જોવા મળશે. તો તમે પેજ નંબર 31 ઉપર જે ચિત્ર જોવો છો એમાં તમારું ઈમેલ આઈડી ખુલી ગયું છે. ખબર કેમ પડે? તો એ જોવા માટે જો યુઝર નેમ અને સાઇન આઉટ લખ્યું, ત્યાં યુઝર નેમમાં રાધા નામની વ્યક્તિનું ખુલ્યું છે અત્યારે, દેખાય છે અહીંયા. પછી અત્યારે રાધા નામનું જે જીમેલ એકાઉન્ટ છે એમાં આપણે લોગિન થયા છીએ. કોમ્પ્રોઝ ની બાજુમાં ઉપર મેઇલ લખ્યું છે, આ તમારું મેઇલ આઈડી છે. ત્યાર પછી આ બધી આ બધા ફોલ્ડર્સ છે, આ બધી ટેબ્સ છે, આ સ્ટેટસ બાર છે, આ મેસેજ પેન છે. પહેલેથી શરૂઆત કરીએ, આ ટાઇટલ બાર, ટાઇટલ બારની નીચે એડ્રેસ બાર, એડ્રેસ બારની નીચે મેનુ બાર, મેનુ બારની નીચે એક્ટિવ ટેબ, એક્ટિવ ટેબની નીચે આ જગ્યાએ યુઝર નેમ જે ઈમેલ આઈડીનું છે, આ જગ્યાએ સાઇન આઉટ એટલે ઈમેલ આઈડીનો ઉપયોગ જો પૂરો થઈ ગયો હોય તો આપણે એકવાર એને સાઇન આઉટ કરવું પડે, એટલે કે ઈમેલ એકાઉન્ટમાંથી લોગ આઉટ થઈ શકીએ. ત્યાર પછી કોઈ મેઇલ ખુલ્લો હોય તો એનો અહીંયા મેસેજ આવી જશે. આ બધું રહ્યું એને ફોલ્ડર્સ કહેવાય, એની નીચે જે આ છે એને ફોલ્ડર્સની પેન કહેવાય, આ જે છે ઇનબોક્સ એને ફોલ્ડર ટેબ કહેવાય, અને સૌથી છેલ્લે નીચે છે એને એડ્રેસ બાર કહેવાય. તો આખો ઈમેલ એકાઉન્ટ ખુલ્લું હોય એનો પરિચય થયો. ત્યારબાદ આગળ, તો જો આ પરિચય થયો, હવે આમાંથી જો નવો આપણે કોઈ વ્યક્તિને મેઇલ મોકલવું હોય તો આ જગ્યાએ તમારે ક્લિક કરવાનું રહેશે, અને પછી મેઇલ છે એ મોકલવા માટે આગળના પીરિયડમાં આના પછી જ્યારે તમારો પીરિયડ આવે આવતા શનિવારે, ત્યારે આપણે કેવી રીતે મેઇલ મોકલવો અથવા તો કોઈ વ્યક્તિનો મેઇલ આવ્યો હોય તો કેવી રીતે ચેક કરવો અને નવો મેઇલ કેવી રીતે મોકલવો એના વિશે આપણે શીખીશું. ત્યાં સુધી અસ્તુ. જો આ ફરીથી આજે જેટલું શીખ્યા એને રિપીટ કરી લઈએ, કે આજે આપણે શીખ્યા ઈમેલ એકાઉન્ટ કેવી રીતે બનાવવું, ત્યારબાદ ઈમેલ એકાઉન્ટ આપણું જે હોય ઈમેલ આઈડી એ અલગ અલગ પાર્ટેશનમાં હોય, એમાં પેલું છે યુઝર નેમ આવે, ત્યાર પછી એધરેડની સાઇન આવે, અને ત્યાર પછી આવે છે એ ડોમેન નેમ આવે છે. કોઈ પણ ઈમેલ એકાઉન્ટ હોય એ જોઈને આપણે ઓળખી જવાનું હોય કે આમાં યુઝર નેમ કયું છે, તો કે એધરેડની આગળનું જે પહેલું હોય યુઝર નેમ હોય, એધરેડની પાછળનું જે હોય ડોમેન નેમ આવે. ત્યારબાદ ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે યાહુ કંપની યાહુ મેઇલ માંગ્યા હતા અને નવું એકાઉન્ટ બનાવ્યું હતું. એકાઉન્ટ બની ગયા પછી આપણે આપણું ઈમેલ એકાઉન્ટ છે કેવી રીતે સ્ટાર્ટ કરવું એના વિશે વાત કરેલી હતી. હવે આગળના પીરિયડમાં આપણે ઈમેલ મોકલતા અને કોઈ વ્યક્તિએ જો આપણને ઈમેલ મોકલેલો હોય તો જોવા માટે શીખીશું. ત્યાં સુધી અસ્તુ. જય મામાદેવ. થેન્ક યુ.